आज आम आदमी पार्टी ना धारासभ्य चैतर वसावा अने युवा आंदोलनकारी युवराज सिंह जाडेजा द्वारा एक आंदोलन करवामां आव्युं छे, परंतु आ ज्ञान सहायकनी वात नथी। आ वात छे आदिजातिना विद्यार्थीओनी स्कॉलरशीप के जे तेमने दोढ दोढ वर्षथी नथी मळी, बब्बे शैक्षणिक वर्ष शुरू थया परंतु तेमनी स्कॉलरशीप जमा नथी थई तेवो आक्षेप छे। आपणे आजे युवराज सिंह साथे वात करीए कि तेओ आदिजाति कमिश्नरनी कचेरी खाते आजे घेराव कर्यो, विद्यार्थीओ मोटी संख्यामां हाजर रह्या, हंगामो पण थयो अने हवे तेमणे आदिजाति વિકાસ કમિશનરને રજૂઆત કરી છે, શું જવાબ મળ્યો છે અને શા માટે તેઓએ આ પગલું આંદોલનનું ભરવું પડ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। યુવરાજસિંહ, કેટલા વિદ્યાર્થીઓ છે જેની આ સ્કોલરશીપ બાકી છે? ખાસ કરીને તુષારભાઈ જોવા જઈએ તો લાખ ઉપર એવા વિદ્યાર્થીઓ છે જેને અત્યારે ખરેખર એના હકદાર છે, જે સ્કોલરશીપના એ અત્યાર સુધી એને સ્કોલરશીપ છે એને વંચિત રાખવામાં આવ્યા છે, જેને કારણે એની શિક્ષણ વ્યવસ્થા છે એની ઉપર પણ ગંભીર અસરો પડી છે। આ જે સંસ્થાનો છે એ જે વિદ્યાર્થીઓ છે એને પ્રેશરાઇઝ કરતી હોય છે કે તમે ફી ભરો, અને હવે ખાસ કરીને જોવા જઈએ તો જે વિદ્યાર્થીઓ છે મધ્યમ વર્ગમાંથી અથવા તો કહી શકાય ગરીબમાંથી આવતા હોય છે એ આવડી મોટી ફી ભરી નથી શકતા, એટલે સરકારે જે સ્કોલરશીપની વ્યવસ્થા કરી હોય છે, પણ સ્કોલરશીપની વ્યવસ્થામાં છેલ્લા 15 મહિના જેટલો સમયગાળો થઈ ગયો છે, હજી સુધી એ લોકોને સ્કોલરશીપ જમા કરવામાં આવી નથી। ત્યારે જે બિરસા મુંડા ભવન ખાતે અમે જ્યારે ડેપ્યુટી કમિશનરશ્રીને મળ્યા ત્યારે એમને અમને કહી શકાય કે આશાવાદ આપ્યો છે કે 15 દિવસની અંદર આ જે સ્કોલરશીપ છે એ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થઈ જશે। અમે આ આશાવાદ લઈને અત્યારે જઈ રહ્યા છીએ, અપેક્ષા રાખીએ છીએ કે જે રીતે ડેપ્યુટી કમિશનરશ્રીએ જે પોતાના શબ્દો કીધા છે એના શબ્દો ઉપર કાયમ રહે, નહીંતર આવનાર દિવસોમાં આજ વિરસા મુંડા ભવન છે કે એમના જે અધિકારીઓ છે એ ભોગવવા માટે તૈયાર રહે। અત્યારે અમે 2000 ઉમેદવારોની સંખ્યામાં આવ્યા હતા, આવનાર દિવસોમાં જો અમને જરૂર પડી તો આજ આવનાર સમયમાં દિવાળી આવી રહી છે, જો પોતાની દિવાળી અધિકારીઓ બગાડવાનો માગતા હોય, મંત્રીઓ બગાડવાનો માગતા હોય તો ચોક્કસપણે કહું છું કે આવનાર દિવસોમાં અમે મોટી સંખ્યામાં અમે ગાંધીનગર ખાતે આવવાના છીએ અને આમાં કહી શકાય વિરસા મુંડા ભવન હોય કે વિધાનસભાનો ઘેરાવો કરીશું। પણ યુવરાજસિંહ, તમે જે વાત કરો છો કે આદિજાતિ વિકાસ કમિશનરનું કહેવું છે કે 15 દિવસની અંદર આ મામલો છે અમે પૂરો કરી દઈશું, તો આ માત્ર 15 દિવસનું કામ હતું તો 15 મહિનાથી શા માટે તકલીફો થઈ રહી હોય છે કે શું લાગે છે? ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ખોટ હતી એ ક્યાંક ને ક્યાંક અત્યારે જે મંત્રીઓ છે અથવા તો અધિકારીઓ છે જે નેતાઓ છે એની નીતિ નિયત અને દાનતમાં ખોટ હતી, જે રીતે અત્યાર સુધી કહી શકાય કે માયગા વગર માં પણ ન પીસે એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, અત્યારે જે રીતે પ્રેશર બન્યું છે અને પ્રેશરના ભાગરૂપે એ લોકોએ કીધું કે 15 દિવસની અંદર થઈ જાય, અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે આ 15 દિવસનું જે વચન આપવામાં આવ્યું છે વચન પાળવામાં આવે, નહીંતર પછી આવનાર દિવસોમાં ભોગવવા માટે એ પણ તૈયાર રહે। ચેતરભાઈ, યુવરાજસિંહ અને તમે જે આજે આદિજાતિ વિકાસ કમિશનરને રજૂઆત કરી છે અને યુવરાજસિંહનું કહેવું છે કે તમને સાંત્વના આપવામાં આવી છે કે 15 દિવસની અંદર આ મામલો છે પૂર્ણ થઈ જશે, 15 મહિનાથી તમારો જે આક્ષેપ છે કે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા નથી થઈ, તો જો આ મામલો આટલો સરળ છે તો શા માટે લટકાવવામાં આવતા હશે, તમને શું લાગે છે? હા, એમણે અમને જે વાત કરી છે, આગળ અમે મળ્યા ત્યારે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ નથી આવી એવું કીધું, પણ અમે કીધું પુરાવા આપો, તમે કેટલી વાર માગણી કરી છે, કેટલી વાર રજૂઆત કરી છે, પણ એ પુરાવા પણ હજુ અમને નથી મળ્યા, પણ એમણે અમને સાંત્વના આપી છે કે દિન 15માં અમે જેટલા પણ આદિજાતિ સ્ટુડન્ટોની સ્કોલરશીપ બાકી છે અમે જમા કરી દઈશું, અગર દિન 15માં વહીવટીતંત્ર એમની હકની શિષ્યવૃત્તિ નથી આપતું તો દિન 15 પછી અમે અહીં મોટા રચનાત્મક કાર્યક્રમો આપીશું, વિધાનસભા ઘેરાવા જેવા કાર્યક્રમો પણ કરીશું, તો અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે દિન 15માં અમારા બાળકોને ન્યાય મળવો જોઈએ। જી, તો આ કાંઈ યુવરાજસિંહ અને ચેતર વસાવા જેવો આદિજાતિ વિકાસ કમિશનરને મળ્યા છે, તેમનું કહેવું છે કે તેમને સાંત્વના આપવામાં આવી છે કે 15 દિવસની અંદર તમારા આ મામલાનું આ પ્રકરણનું સમાધાન મળી જશે। હવે જોઈએ આ સાંત્વના કોણી, એ ગોળ ચોંટાડવાની પ્રથા મુજબની છે કે પછી ખરેખર આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે? મહત્વની વાત એ છે કે જે પ્રકારે આદિજાતિ વિકાસ કમિશનરે સાંત્વના આપી છે કે 15 દિવસમાં આ કામ પરિપૂર્ણ થઈ જશે, તો 15 મહિનાથી આ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે શા માટે લટકાવવામાં આવ્યા, મોટો સવાલ છે। ગુજરાતની અંદર વિધાનસભા સભાની ચૂંટણી ગઈ ત્યારે આંદોલનો ચાલ્યા હતા, હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિવિધ આંદોલનો જેવા કે જ્ઞાન સહાયકના આંદોલન બાદ હવે આ આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની શિષ્યવૃત્તિ માટે આંદોલન કરે છે અને સાંત્વના મળે છે 15 દિવસમાં મામલાની પરિપૂર્ણ થવાની। જોઈએ આ કોણી ગોળ ચોંટાડવાની જે છે એ પ્રથા છે કે પછી ખરેખર 15 દિવસમાં સાંત્વના મળે છે, એ પણ જોઈએ કે આ નેતાઓ જે કહી રહ્યા છે કે 15 દિવસમાં જો મામલાનું નિરાકરણ નહીં થાય તો અમે આ સરકાર અને અધિકારીઓની દિવાળી બગાડવા માટે આંદોલન કરતા રહેશું। આજ પ્રકારના અપડેટ સાથે મળતા રહેશું, નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો, નમસ્કાર। વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ